વાત કરીએ થરાદની, તો થરાદના હાથાવાડા ગામે વારંવાર અવારનવાર હિન્દુ સમાજના લોકો પર થતા હુમલા બાબતે થરાદ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું. થરાદના હાથાવાડા મુકામે અવારનવાર અમુક મુસ્લિમ ધર્મના લોકો દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી હળધૂત કરી આયોજનપૂર્વક માર મારવામાં આવે છે, તેમજ ગૌચરની જમીનમાં દબાણો કરી ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો વારંવાર પ્રયાસ પણ કરવામાં આવે છે. જાણી જોઈને હિન્દુ ધર્મના લોકોની જે સંખ્યા છે તે ગામમાં ઓછી હોય, તારીખ 22/1/2024ના રોજ અયોધ્યામાં રામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શોભાયાત્રામાં જોડાયેલ યુવકને તે દિવસે ધમકી આપવામાં આવ્યા પછી 26 તારીખના રોજ પૂર્વ આયોજિત કાવતરું રચી તમો રસોડામાં પ્રસાદ કેમ બનાવ્યો, શ્રી રામની શોભાયાત્રામાં ભગવાનનો ફોટો લઈને આગળ કેમ ચાલ્યા તેમ કહીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો. આ લોકો વારંવાર બહારથી અસામાજિક તત્વો તેમજ હિંસક લોકો દ્વારા આવી હિન્દુ ધર્મના લોકોની ભાવના દુભાળ તેવા કૃત્યો વારંવાર કરતા હોય, હિન્દુ ધર્મના મુઠ્ઠીભર લોકોને મુસ્લિમોની સંખ્યા વધુ હોય ટાર્ગેટ કરી વારંવાર નુકસાન પહોંચાડવામાં આવે છે, જે બંધ કરાવવા તેમજ કાયમી સુરક્ષા પૂરી પાડવા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી. ઉપર એક જે દિવસે રામ મંદિરની પ્રતિષ્ઠા હતી એ નિમિત્તે અમારા કોઈ કંઈ અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે એવું એ લોકોનું કહેવું છે. તો સરકારે અત્યારે જે આવેદનપત્ર આપવા પ્રજાપતિ સમાજ આવ્યા છે એમાં પૂરેપૂરી તપાસ કરી સાચી માહિતી જાણી અને કોઈપણ પ્રકારનું કોમી વાતાવરણ ડહોળાય નહીં અને કોમી અખલાસ રહે અને યોગ્ય ન્યાય મળે એ રીતની અમારી માગણી છે, જેથી કરીને વાત આગળ વધે નહીં અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં, એ લોકોને પૂરેપૂરી માહિતી પૂરેપૂરો ન્યાય મળે. ની અંદર જે 26 તારીખે તે હિન્દુ ઉપર હુમલો થયો એના અનુસંધાનમાં આજે સમગ્ર હિન્દુઓ એકત્રિત થઈ અને આવેદનપત્ર આજે આપવાના છીએ. આપ સૌને ખ્યાલ છે કે હાથાવાડાની અંદર જે પ્રકારની પ્રવૃત્તિઓ હિન્દુઓ પર અત્યાચાર જે થઈ રહ્યા છે એમાં પછી લેન્ડ જેહાદનો મુદ્દો હોય કે પછી હિન્દુઓને પ્રતાડિત કરવાની વાત હોય, ત્યારે એક નાના સમાજ એવા પ્રજાપતિ સમાજ ઉપર આવેલો એ લોકોએ ટ્રાયલ લઈ અને જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો છે અને પિતા પુત્ર બંને જણ હોસ્પિટલમાં છે એટલા ઉપર જીવલેણ હુમલો જ આપણે કહી શકાય, પણ સદભાગ્યે બચી ગયા છે અને કોઈના છોડાવવાથી એ લોકોને વધારે ઈજા આગળની નથી થઈ. પરંતુ આવી જો ઘટના ઘટતી રહેશે તો હિન્દુ સમાજ સમગ્ર અત્યારે જાગૃત છે અને હિન્દુ સમાજ આટલા દિવસ આવેદનપત્રો આપી આપી અને માર ખાઈ ખાઈને જીવી રહ્યો છે, પણ અત્યારે બધા જ લોકો સંગઠિત થઈ આવા અસામાજિક તત્વો છે એનો પ્રતિકાર કરવાના છે અને તંત્રને અને સરકારને પણ સમગ્ર હિન્દુ સમાજના લોકો અત્યારે આવેદનપત્ર થકી આહવાન કરી પોતાની માગણી કરી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક સજા કરવામાં આવે, અન્યથા હિન્દુઓ પોતાના બચાવ સ્વરૂપે કોઈપણ પ્રકારનું આંદોલન કરશે કે કોઈપણ ઘટનાનો અંજામ જે થશે એના માટે તંત્ર અને સરકાર જવાબદાર રહેશે. આજે આખો હિન્દુ સમાજ થરાદનો હાથાવાડાની દુઃખદ ઘટના જે બની હતી અને એની અંદર એક હિન્દુ સમાજના બે ભાઈઓને માર મારવામાં આવ્યો હતો, આજે અમે આખી હિન્દુ સમાજ ભેગી થઈ અને આવેદનપત્ર સાહેબને આપ્યો છે. અમે સાહેબને વિનંતી પણ કરી હતી કે વારંવાર આ બનતી ઘટનાઓ હિન્દુઓ ઉપર હુમલો આ અત્યાચાર હવે પછીનો બંધ થવો જોઈએ. અમે વારંવાર 2-3 વખત આવી ઘટના સહી લીધી છે, હવે સહી લેવામાં આવશે નહીં. અમે તંત્રને પણ પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ હાથાવાડાની અંદર ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે, એટલા માટે કરીને અમારી વિનંતી છે કે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. જો પગલાં લેવામાં નહીં આવે તો આ પછી થરાદની અંદર મોટું આંદોલન થશે એ પણ અમે ચમકી આપીએ છીએ.